ॐ भूर्भुवः स्वः सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्। मित्रो, ऋषि चिंतन चैनल में पधारवा बदल पंडित श्री राम समाचार्य ना क्रांतिकारी विचारों आपनी समक्ष रजू करी रह्यो छु। तमे पापी नहीं पुण्यात्मा छो, પોતાના સ્વરૂપને સમજો, હું પાપી છું પાપી છું એમ કહેવા માત્રથી કોઈ પુણ્યાત્મા બની શકતો નથી। પુણ્યાત્મા બનવા માટે તો અંતકરણને શુદ્ધ બનાવવાની જરૂર પડે છે, આત્માનો અનુભવ કરવાની જરૂર પડે છે, પોતાને ઓળખવાની જરૂર પડે છે। માનવ જાતિની ઉન્નતિનું આ જ સાધન છે। જો ઈશ્વરે આપણને પુણ્યાત્મા બનાવ્યા હોય તો આપણે પોતાને પાપી શા માટે માનવા અને કહેવા જોઈએ? એવા વિચાર તો શુદ્ર અને સંકુચિત છે। હૃદયને પવિત્ર બનાવો, તમે પવિત્ર છો, વિચારોનો બહુ મોટો પ્રભાવ પડે છે। જો પોતાને પાપી માનતા રહેશો તો પાપી જ બની જશો, પરંતુ જો પુણ્યાત્મા માનવાનું શરૂ કરશો તો પુણ્યાત્મા બની જશો। મૃગની નાભીમાં કસ્તુરી હોય છે, તેની સુગંધથી તે મસ્ત રહે છે, પરંતુ તે એને બહારથી આવતી માનીને ચારે તરફ દોડતું રહે છે। એ જ રીતે આપણે આપણા સ્વરૂપ સ્વભાવ અને ગુણોને ભૂલીને ભૌતિક પદાર્થોમાંથી આનંદ મેળવવાનો પ્રયત્ન કરીએ છીએ, આ જ ભ્રમ છે। હે બ્રહ્મા પડેલા મનુષ્ય, ઉઠો, પોતાને શા માટે પાપી માનો છો? પોતાના શુદ્ધ ચેતન્ય અને નિષ્પાપ બ્રહ્મ સ્વરૂપને ઓળખો। અંધારામાં ઊભા રહીને અંધારું અંધારું એમ કહેવાથી કદાપિ અંધારાનો નાશ નહીં થાય। ધીમેથી આત્મ જ્યોતિ રૂપી દિવાસરી સળગાવો, અંધારું આપો આપ ભાગી જશે। અખંડ જ્યોતિ, ઓગસ્ટ 1948, પેજ નંબર 18, ગાયત્રી શક્તિપીઠ જેતપુર। ઋષિ ચિંતન ચેનલમાં પધારવા બદલ આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે।